આગળ વાત કરીએ, આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી વિશ્વભરમાં થઈ રહી છે. શરીરને સ્વસ્થ અને નિરોગી રાખવાને માટે પ્રાચીન કાળથી યોગ એક કારગર નીવડ્યું છે, જેને વિશ્વ ફલક પર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાવ્યા છે અને આજના દિવસને દુનિયાભરમાં 10મા યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. ઉજવણી છેલ્લા 9 વર્ષથી વિશ્વભરમાં કરવામાં આવી છે. તાપી જિલ્લામાં પણ યોગ દિનની ઉજવણી જિલ્લામાં કરાયો હતો, જેમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ અને કર્મચારીઓ સહિત શાળા અને કોલેજોના બાળકો અને યોગ પ્રેમીઓએ મોટી સંખ્યામાં ભેગા મળી યોગ ટ્રેનરોની ઉપસ્થિતિમાં યોગ કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, તાપી. તરીકે સમગ્ર વિશ્વની અંદર આપણે ઉજવી રહ્યા છે. આ પ્રસંગે મને કહેતા આનંદ થાય કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2014માં એક પ્રસ્તાવ યુનાઇટેડ મહાસભામાં મૂક્યો અને સમગ્ર વિશ્વએ એક સાથે એ પ્રસ્તાવને સ્વીકાર કર્યો અને આપણે 21 જૂનના રોજ આજે યોગ દિવસ સમગ્ર વિશ્વની અંદર આપણે મનાવી રહ્યા છે. યોગ કરવાથી આપણું તંદુરસ્ત, ખૂબ સુખમય અને સુખાકારી નીવડે છે અને યોગના કારણે અનેક આપણા શરીરોમાં જે રોગો ઘર કરતા હોય તે પણ દૂર થાય, એમાં ખાસ કરીને ડાયાબિટીસ છે, પેટની બીમારીઓ છે, એ બીમારીઓ પણ દૂર થઈ શકે અને યોગા કરવાથી આપણે ખૂબ શાંતિમય રહી શકીએ અને સાથે સાથે સ્વસ્થ રહી શકીએ. ટોટલ 20,000 જેટલા લોકો તાપી જિલ્લામાં યોગા કરી રહ્યા છે અને તેમાં પદમ ડુંગરી જે આપણું કહી શકાય ત્યાં પણ અમે આજના દિવસે યોગ મનાવી રહ્યા છીએ. આગળ વાત કરીએ મહત્વના સમાચાર સુરેન્દ્રનગર થી.